રાહુલ ગાંધીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે કહ્યું કે તે ભાજપ અને આરએસએસનું ફંક્શન છે, આખી ઇવેન્ટને ઇલેક્શન ફ્લેવર આપી દેવાયો છે. તો ભાજપે કહ્યું કે તેઓ કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યા છે. 22 તારીખ કા ફંક્શન જો હૈ યે રાજનૈતિક ફંક્શન બન ગયા હૈ. હિન્દુ ધર્મ કે જો હમારે લીડર્સ હૈ, જો અથોરિટીઝ હૈ, ઉન્હોને કહા હૈ કે વો નહીં જા પાયેંગે ક્યોંકિ યે રાજનૈતિક ફંક્શન બન ગયા હૈ. RSS ને BJP ને 22 તારીખ કો એક ચુનાવી ફ્લેવર, ઇલેક્શન ફ્લેવર, પોલિટિકલ ફ્લેવર દે દિયા હૈ. ઇસીલિયે કોંગ્રેસ પ્રેસિડેન્ટ ને ઇનકાર કિયા વહાં જાને કા. વો ભી સોચે, ઉનકે ગુરુ સેમ પિટ્રોડા ને ભી કુછ એસે ટિપ્પણી કિયા થા 5-7 દિન પહેલે. વો જો ભી સોચે વો સોચે. હર ભારતવાસી કે લીએ, દક્ષિણ મેં યા હો, ઉત્તર મેં, પશ્ચિમ, પૂરબ, હર ભારતવાસી કે લીએ રામ મંદિર એક આસ્થા કા ઇશુ હૈ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને ઝાટકો લાગ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે મથુરામાં વિવાદિત જગ્યાના સર્વે પર પ્રતિબંધ મૂકી દીધો. મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ પરિસરનો સર્વે કરવાનો અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુ પક્ષની માંગ હજુ સ્પષ્ટ નથી, જેથી હાઈકોર્ટે કમિશનરના સર્વે પર બીજો આદેશ મળે નહીં ત્યાં સુધી સર્વે મોકૂફ રાખવા આદેશ આપ્યો છે. આ સાથે હિન્દુ પક્ષને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 23 જાન્યુઆરીએ થશે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું, કોમ્પ્લેક્સના સર્વે સંબંધિત મામલા સિવાય શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ સંબંધિત અન્ય તમામ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહેશે. આપને જણાવી દઈએ કે હાઈકોર્ટ કમિશનના સર્વેના નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અગાઉ 14 ડિસેમ્બરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને પરિસરનો સર્વે કરવા માટે કોર્ટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે વકફ બોર્ડની દલીલોને ફગાવી દીધી હતી, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે અરજી મેન્ટેનેબલ નથી. મથુરામાં દીકરીઓએ પોતાની માતાનો મૃતદેહ 8 કલાક સુધી પડ્યો રાખ્યો અને જ્યારે જમીન ભાગે આવી ત્યારે અંતિમ સંસ્કાર કર્યા. યુપીના મથુરામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં દીકરીઓએ જમીનની વહેંચણી માટે મૃત માતાના મૃતદેહને 7 કલાક સુધી અંતિમ સંસ્કાર કર્યા વગર જ મૂકી રાખ્યો. ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો મથુરાના મસાનીમાં રહેતા 85 વર્ષીય મહિલા પુષ્પાના મૃત્યુ બાદ તેની 3 પુત્રીઓ વચ્ચે જમીનના હકને લઈને લડાઈ શરૂ થઈ હતી, જેના કારણે 7-8 કલાક સુધી મહિલાના અંતિમ સંસ્કાર થયા ન હતા. આ વિવાદના કારણે સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા આવેલા પંડિત પણ પરત ફર્યા હતા. લાંબા ચાલેલા વિવાદને કારણે અંતિમ યાત્રાએ ગયેલા લોકો અને મૃતકના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. બાદમાં જ્યારે સ્ટેમ્પ લગાવી અને જમીનની લેખિત વહેંચણી કરવામાં આવી ત્યારે અંતિમ વિધિ પૂર્ણ થઈ શકી. માહિતી મુજબ મૃતક પુષ્પાને કોઈ પુત્ર નથી. મિથિલેશ, સુનિતા અને શશિ નામની માત્ર 3 દીકરીઓ છે. છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા મોટી પુત્રી મિથિલેશના ઘરે રહેતી હતી, જેથી મિથિલેશ પર એવો આરોપ છે કે મિથિલેશે તેની માતાને કેટલીક જમીન વહેંચવા માટે મનાવી લીધી હતી અને તે દરમિયાન ગઈકાલે તેમનું મોત થતાં જ અન્ય બંને દીકરીઓ સ્મશાન ગૃહ પહોંચી અને જમીનમાં પોતાનો હક માગી વિવાદ છેડ્યો હતો. ખાલિસ્તાનીઓ પંજાબના મુખ્યમંત્રી વિરુદ્ધ હંમેશા ષડયંત્ર રચતા હોય છે, તેવામાં આતંકવાદી પન્નુએ ભગવંત માન અને પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓને મારી નાખવાની ધમકી આપી છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહેલા અને યુવાનોને ઉશ્કેરનારા શીખ ફોર જસ્ટિસના વડા ગુરપવંતસિંહ પન્નુએ આપી છે. ગુરપવંતસિંહ પન્નુએ એક વિડીયો જાહેર કરીને સીએમ માનને આ ધમકી આપી છે અને કહ્યું છે કે 26 જાન્યુઆરીએ તેમને મારી નાખશે. પન્નુએ તેના નવા રિલીઝ કરેલા વિડીયોમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સુધારવાના પંજાબ પોલીસના પ્રયાસોની ટીકા કરી હતી. વિડીયોમાં પન્નુ તાજેતરના પોલીસ એન્કાઉન્ટર વિશે વાત કરી રહ્યો છે અને પંજાબ અને વિદેશની જેલમાં બંધ ગેંગસ્ટરોને મારો સંપર્ક કરે તેવું કહી રહ્યો છે. પન્નુએ કહ્યું કે પંજાબ પોલીસ યુવાનો સામે અન્યાય કરી રહી છે અને પછી તેમનું એન્કાઉન્ટર પણ કરી રહી છે. પન્નુએ કહ્યું કે પોલીસ યુવાનોને ગુંડા જાહેર કરીને જેલમાં ધકેલી રહી છે. આ તકે પન્નુએ મુખ્યમંત્રી ભગવંત માનની પૂર્વ મુખ્યમંત્રી બિયંત સિંહ સાથે સરખામણી કરી અને કહ્યું કે ભગવંત માન આજના બિયંત સિંહ છે, જે પંજાબના યુવા છોકરાઓને ગેરમાર્ગે દોરીને તેમને જેલમાં ધકેલી રહ્યા છે. માંડલમાં શ્રી રામનંદ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી, મોતિયાનું ઓપરેશન કરતા 17 દર્દીઓને આડઅસર થઈ છે.
વિરમ ગામના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત રામનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી જોવા મળી. મોતિયાના 18 દર્દીઓના ઓપરેશનમાંથી 17 જેટલા દર્દીઓને આડઅસર થઈ છે. ઓપરેશન બાદ 5 દર્દીઓની જોવાની દ્રષ્ટિ ઘટી જતા આ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. પરંતુ સિવિલમાં સારવાર દરમિયાન થયેલી બેદરકારીને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અધિકારીઓ દોડતા થયા છે. જોકે અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર સ્વાતિ રાવણીએ નિવેદન આપતા કબૂલ્યું છે કે ઓપરેશન દરમિયાન બેદરકારી થઈ, જેના કારણે ઓપરેશન થયા પછી દર્દીઓને ઇન્ફેક્શન થયું છે. વિરમગામ પાસે માંડલ જગ્યાએથી રામાનંદ આંખ હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે. એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી, એના માટે આવ્યા છે. અમે જોયા છે, ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ. ભાજપના એમએલએની કાર ભેંસ સાથે ટકરાતા આખી ગાડી ઊંધી વળી ગઈ. અકસ્માત સર્જાતા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ઈજાગ્રસ્ત થયા. અમદાવાદ રાજકોટ હાઈવે પર ભાજપના ધારાસભ્યની ગાડીને અકસ્માત નડ્યો હતો. ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાલડિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિ માકડિયા મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ કારમાં જઈ રહ્યા હતા ત્યારે લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઈ હતી, જેમાં ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડીની RR સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યારબાદ તેઓને 2 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ગાડીનો કચ્છર ઘાણ પડી ગયો છે. હાઈવે પર અનેક જગ્યાએ અકસ્માતને કારણે મૃત પશુઓ પડેલા હોય છે, જેને સમયસર હટાવવામાં નથી આવતા. આ અકસ્માતમાં પણ હાઈવે પર મૃત ભેંસ પડી હોવાથી ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હતો. વાઘાનેર નગલી ટોલ નાકા કાંડમાં સરપંચ સહિત વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે મુખ્ય આરોપી અમરસિંહ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વાઘાનેર તાલુકાના વઘાસિયા ગામ નજીક નકલી ટોલ નાકાના પ્રકરણમાં પોલીસે વઘાસિયા ગામના સરપંચ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ટોલ નાકા અંગેના અહેવાલો પ્રકાશિત થયા બાદ વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે આવેલા વ્હાઇટ હાઉસ સિરામિક ફેક્ટરીના માલિક અમરીશ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વ્હાઇટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલા રસ્તા પર વાહન ચાલકોને કોઈ પણ જાતની સત્તા વિના ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝા દ્વારા નિયત કરેલા ટોલ કરતા ઓછા ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનું સામે આવ્યું હતું. આટલો સમય થયો છતાં પોલીસ હજુ સુધી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી. શું પોલીસ કોઈ રાજકીય દબાણમાં આવીને મુખ્ય આરોપીને નથી પકડી રહી? તે ચર્ચા હાલ લોકમુખે ચર્ચાઈ રહી છે. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો. આગામી 20 જાન્યુઆરીના રોજ યોજનાર રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે, જેમાં પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર કરાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ તાલુકાની બેઠક માટે ભાજપ દ્વારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, તેમ છતાં ડોક્ટર ND શિલુએ ફોર્મ ભરતા વિવાદ સર્જાયો છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં 17 બેઠક પૈકી એકમાત્ર રાજકોટ તાલુકા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, તેમ છતાં ડોક્ટર ND શિલુએ ફોર્મ ભરતા 20 જાન્યુઆરી સવારે 9 કલાકથી બપોરના 2 સુધી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતદાન પ્રક્રિયા ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બપોરે 3 કલાકે દક્ષિણ મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટમાં જિલ્લા સંઘની 17 બેઠક માટે દરેક તાલુકા મંડળીઓનું તાલુકા દીઠ 1 પ્રતિનિધિ મળી કુલ 15 બેઠક તેમજ જિલ્લા કક્ષાએ સંઘ સાથે સંયોજિત થયેલી મંડળીઓના 2 પ્રતિનિધિ મળી કુલ 17 બેઠક માટે ચૂંટણી યોજનાર હતી, જ્યારે હવે 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેથી 1 બેઠક પર ચૂંટણી યોજાશે. લોકસભા પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો છે. કોંગ્રેસ અને આપના હજારો કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓને કેસરિયા કરાવી મોટું ભંગાણ કર્યું. કમૂરતા પત્તા જ ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
2100થી વધુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. 12 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા, તો 45 તાલુકા પંચાયત અને 3 એપીએમસીના ચેરમેન પણ ભાજપમાં જોડાઈ ગયા. આ તરફ રાજકોટ જિલ્લા પંચાયત વિપક્ષના પૂર્વ નેતા અર્જુન ખટારીયાએ પણ કેસરિયા કર્યા. સમર્થકો અને જિલ્લા પંચાયતના 3 સભ્યો ભાજપમાં જોડાયા. સાથે જ આમ આદમી પાર્ટી એસટી મોરચાના અધ્યક્ષ સીડી પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા, તો 50 જેટલા સહકારી આગેવાનો પણ ભાજપમાં જોડાઈ ગયા. તો અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસ અને આપના નેતાઓ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. લોકસભા માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધરી ઉમેદવારોના નામ બેલેટ પેપર મારફતે જિલ્લા સંગઠન પાસેથી મેળવ્યા. બહુમતી મેળવનારને આપવામાં આવશે ટિકિટ. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારી શરૂ કરી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બેઠક મળી હતી. શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીએ બેઠક યોજી. આ બેઠકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત આવનારી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે જિલ્લા સંગઠનના સભ્યો પાસે લોકસભા બેઠક દીઠ 3 નામ મંગાવ્યા હતા. ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં પણ બેઠકનું આયોજન થયું. જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરના સંમેલન અંગે વિચાર વિમર્શ થયું હતું. તો કાર્યકર્તાઓના પક્ષ છોડવા મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષે નિવેદન આપ્યું કે કેટલીક મજબૂરી અને દબાણને લઈ પક્ષ સાથે છેડો ફાડવામાં આવે છે. કોઈ લાલચ નથી, અમારી પાસે કોઈ એજન્સીઓ ધમકાવવા માટે નથી, પણ અમારી વિચારધારા અને ગુજરાતની સેવાના યજ્ઞની શરૂઆત જે કરી છે કે સેવાની સાધનાનો આ યજ્ઞ છે, એમાં સકારાત્મક આહુતિ આપવા માટે જેઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત છે. વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અંતર્ગત ઈ ચલણની અમલવારી ગુજરાતમાં આજથી શરૂ કરાઈ છે. રાજ્યના 4 મહાનગરોમાં ઈ ચલણ મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરાઈ છે. દેશમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી થયેલી છે. 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી થયેલી છે, જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઈ ચલણ એપ્લિકેશન શરૂ થઈ છે. આ એપ્લિકેશનના અમલથી વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ ચલણ આપવામાં આવશે અને વાહન ચાલકો સ્થળ પર ચલણ ભરી શકશે. આ સાથે 135 દિવસ સુધીમાં ચલણ નહીં ભરનાર વાહન ચાલક સામે કોર્ટ કાર્યવાહી કરાશે. અત્યાર સુધી પોલીસ તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપતી હતી, જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ એપ્લિકેશન થકી હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપવામાં આવશે, જેમાં વાહન ચાલકો સ્થળ પર દંડ ભરી શકશે. જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકાશે. કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ભારતના રાજ્યો થીજી ગયા છે, તો રાજધાનીમાં ધુમ્મસે કહેર વરસાવ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આજે સવારે ગાઢ ધુમ્મસની સાથે પશ્ચિમ ઉત્તર દિશામાંથી ઠંડા પવનો પણ ફૂંકાયા, જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીના કારણે લોકો પોતાને ગરમ રાખવા માટે તાપણા પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે. આજે પણ હવામાનની સ્થિતિ ખરાબ હોવાને કારણે અને વિઝિબિલિટી ઓછી હોવાથી દિલ્હી એરપોર્ટ પરથી ઉડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી અને 17 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી. આ ઉપરાંત કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. અવધનગરીમાં પ્રાણ પ્રતિષ્ઠાની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ફિલ્મ જગતની હસ્તીઓ ત્યાં ઉપસ્થિત રહેશે, તો અભિનેત્રી હેમા માલિની પોતાનું પર્ફોર્મન્સ આપશે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશવાસીઓ રાહ જોઈ રહ્યા છે. રામ મંદિરના અભવ્ય સમારોહમાં ફિલ્મ જગતની ખ્યાતનામ હસ્તીઓ પણ હાજર રહેશે. આ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં અભિનેત્રી હેમા માલિની પોતાનું પર્ફોર્મન્સ આપશે. હેમા માલિનીએ એક વિડીયો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. અપની પૂરી ટીમ કે સાથ મંદિર કે ઉદ્ઘાટન ઓર ગુરુદેવ કે જન્મોત્સવ કે ઉપલક્ષ મેં શ્રી અયોધ્યા ધામ મેં 17 જનવરી 2024 કો શામ 7 બજે રામાયણ પર આધારિત એક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરને જા રહી હું. તો આઈએ સનાતન પર્વ કો મનાને કે લિયે હમ સબ અયોધ્યા ધામ મે મિલતે હૈ. મહત્વનું છે કે 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિતાભ બચ્ચન, કંગના રાણાવત, ટાઈગર શ્રોફ, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અજય દેવગણ, રજનીકાંત, ધનુષ, યશ, પ્રભાસ, રામચરણ અને ટીવી સ્ટાર્સ અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા સહિતના ઘણા સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, ત્યારે ફિલ્મ જગતમાંથી પણ સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે. કેનેડિયન અર્થશાસ્ત્રીઓના રિપોર્ટમાં બહારથી આવતા લોકોની વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
કેનેડા હવે વસ્તી વિસ્ફોટમાં ફસાયું છે, જેને લઈ કેનેડિયન અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી છે અને બહારના દેશોમાંથી આવતા લોકોની સંખ્યા મર્યાદિત કરવા હાકલ કરવામાં આવી છે. નેશનલ બેંક ઓફ કેનેડાના અર્થશાસ્ત્રીના રિપોર્ટમાં બહારથી આવતા લોકોની વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તે કહે છે કે 2023માં 12 લાખ લોકો આવ્યા છે. બહારથી કેનેડામાં સ્થળાંતર કરનારાઓમાં માત્ર 30% ભારતીયો છે. અર્થશાસ્ત્રીઓ સ્ટેફન મેરિયન અને એલેક્ઝાન્ડ્રા રૂમાર્ચે નેશનલ બેંક ઓફ કેનેડા માટે એક અહેવાલ લખ્યો છે કે કેનેડા વસ્તી વિસ્ફોટમાં ફસાઈ ગયું છે. વર્તમાન વસ્તીના વૃદ્ધિને નિયંત્રિત કરવા અને અમારા જીવન ધોરણને સુધારવા માટે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંનો અભાવ છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય પક્ષોના પ્રહારો તેજ થયા છે, જેમાં ઇમરાન ખાને સુપ્રીમ કોર્ટ પર નિશાન સાધતા કહ્યું નવાઝ પોતાની પસંદના અમ્પાયરો સાથે મેચ રમી રહ્યા છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તે અગાઉ એકબીજા પર રાજકીય પક્ષોના પ્રહારો તેજ થયા છે. આ દરમિયાન જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને PMLN સુપ્રીમો નવાઝ શરીફ, સુપ્રીમ કોર્ટ અને શક્તિશાળી સેના પર આક્ષેપ કરતા કહ્યું કે નવાઝ 2 એમ્પાયરોના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમાંથી એકે તાજેતરમાં ચૂંટણીમાંથી PTIને બાજુ પર રાખવા માટે નો બોલનો સંકેત આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં PTI પાર્ટીને ક્રિકેટ બેટના ચૂંટણી ચિહ્નથી વંચિત રાખ્યું છે. ઇમરાન ખાને આ માટે લંડન પ્લાનને જવાબદાર ગણાવ્યો હતો. તોશા ખાના કેસની સુનાવણી બાદ જેલની બહાર પત્રકારો સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે PLMN સુપ્રીમો નવાઝ શરીફ તેમના મનપસંદ એમ્પાયરો સાથે મેચ રમે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પને મળી મોટી સફળતા, રિપબ્લિકન નોમિનેશનની પ્રથમ રેસ જીતી ગયા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટેની પ્રથમ રેસ જીતી લીધી છે. આયોવા રાજ્યમાં રિપબ્લિકન પાર્ટીની પ્રથમ કોકસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોકસના પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે. આ જીતથી એવી અટકળોને વધુ મજબૂતી મળી છે કે જો બાઇડનને ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પના પડકારનો સામનો કરવો પડશે. ટ્રમ્પે આયોવા કોકસમાં વિજય પછી કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો હું ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની સ્થિતિ સુધારીશ. ટ્રમ્પે સંબોધિત કરતા કહ્યું કે દુનિયાને ફરીથી યોગ્ય બનાવવી પડશે. ટ્રમ્પે રાજકીય વિચારધારાઓની સાથે આવવા વિનંતી કરી છે. સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે બિડેન અમેરિકન ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. આખી દુનિયા પરમાણુ હથિયારોથી સજ્જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે, ત્યારે ઉત્તર કોરિયાના સરમુખ હથિયાર કિમ જોંગ ઉને જાહેરાત કરી છે કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાની સાથે શાંતિ નહીં કરે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને મોટી ધમકી આપી છે. કિમ જોંગ ઉને કહ્યું કે તેમનો દેશ હવે દક્ષિણ કોરિયા સાથે સમાધાન માટે કોઈ પ્રયાસ કરશે નહીં. તેણે દક્ષિણ કોરિયાને દુશ્મન ગણાવ્યું અને હવે બંધારણ બદલવાની વાત કરી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું કે તેમનો દેશ હવે દક્ષિણ કોરિયા સાથે સમાધાનનો પ્રયાસ કરશે નહીં. કિમ જોંગ ઉને યુદ્ધમાં વિભાજિત દેશો વચ્ચે એક સામાન્ય રાષ્ટ્રના વિચારને દૂર કરવા માટે ઉત્તર કોરિયાના બંધારણને ફરીથી લખવાની હાકલ કરી હતી. બંને કોરિયા દ્વારા વહેંચાયેલા રાષ્ટ્રીય એકતાની ભાવના આધારે દાયકાઓ જૂના એકાકીકરણના પ્રયાસોને સમાપ્ત કરવા માટેનું ઐતિહાસિક પગલું આ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે આવ્યું છે. દક્ષિણ